પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મકાઈના ગોટા. તો મકાઈના ગોટા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું. આપણે બનાવશું મકાઈના ભજીયા કુરકુરા. આ મકાઈ લીધી છે એક બાઉલ મેં. આ અમેરિકન મકાઈ આવે ને એ છે, મીઠી આવે આ મકાઈ. ને અડધો બાઉલ આપણે કાંદા લીધેલા છે. ને એક નાની વાટકી આપણે કોથમીરની દાંડી, કોથમીર અને લીમડાના પત્તા બધું લીધું છે. આવી દાંડી હોય ને કુમળી કુમળી એ લઈ લેવાની. આવી એ નાખશો ને તો ટેસ્ટ મસ્ત લાગશે. ને લીમડાના પત્તા મેં આવી રીતે કટ કરી લીધેલા છે. તો હવે આપણે બધું મિક્સ કરી દઈશું. તેલને પણ આપણે ગરમ કરવા મૂકી દઈશું. એક તપેલી લઈશું, એમાં આપણે પહેલાં મકાઈ નાખી દઈશું. આપણે કાંદા નાખશું, ત્યાં કોથમીરની દાંડીની, ને આપણે થોડીક કસ્તુરી મેથી નાખીશું. ચપટી આપણે આખું જીરું લેશું. તીખાસ તમારે જેટલી જોઈએ એટલી એ પ્રમાણે લેવાનું. અત્યારે હું 2 ચમચી લઉં. અડધી ચમચી ગરમ મસાલો, કલર માટે ચપટી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હિંગ, ટેસ્ટ મુજબ મીઠું, ને 1/2 બાઉલ, 1/2 થી ઓછો બાઉલ આપણે ચણાનો લોટ લઈશું. હવે એક વખત પહેલાં આ બધું મિક્સ કરી લેવાનું આવી રીતે. હવે આપણે થોડુંક દહીં નાખશું. બસ આવી રીતે કરવાનું છે. હજી 1 ચમચી આપણે નાખવું પડશે દહીં. આ દહીંથી લોટ બાંધીએ ને એટલે બહુ મસ્ત લાગે છે. જો આવું આપણું ખીરું હોવું જોઈએ, જવું આવું ખીરું હોવું જોઈએ એમ. તો હવે આપણે પહેલાં ચેક કરી લઈશું તેલ થઈ ગયું કે નહીં. તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે બધા મૂકશું એમાં આવી રીતે. વરસાદ ચાલુ છે, ભજીયા ખાવાની મજા આવે મકાઈના. બાઈડિંગ હરખું આવી જવું જોઈએ ને આવો લોટ અસલ બંધાઈ જવો જોઈએ તો મસ્ત થાય કુરકુરા. આપણે એકવાર આમ ફેરવી લઈશું. આને કડક થવા દેવાના મસ્ત. એકદમ આમ બ્રાઉન થઈ જાય ને એવા બનાવવાના.
અવા થઈ જાય ને ત્યાં સુધી એને તરવાના છે. મસ્ત થઈ ગયા છે. આમાં તેલ પણ નહીં રહે. હવે આપણે કાઢી લઈશું. તૈયાર છે આપણા કાંદા મકાઈના ભજીયા.